हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના કાગડિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનમાં છે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ આહારના ઘટકો. એમાં આપણે સમતોલ આહાર શું છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોવાનું છે કે ત્રુટિજન્ય રોગો બરાબર. હવે આ પાઠનો નવો ટોપિક છે. આ ટોપિક પછી બસ પાઠનો લાસ્ટ ટોપિક રહે છે એ આપણે જોવાનો રહેશે. તો પહેલા આપણે જોઈ લઈએ ત્રુટિજન્ય રોગો એટલે કેવા રોગો બરાબર. સૌથી પહેલા તો જે ત્રુટિજન્ય શબ્દ છે એનો આપણે અર્થ સમજવો પડે કે ત્રુટિજન્ય એટલે શું બરાબર. તો એના માટે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ પોષણ માટે પૂરતું ભોજન લઈ રહ્યો છે કે પરંતુ ક્યારેક તેના એ ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ. ત્રુટિ એટલે કે ઉણપ, ખામી, આપણે કહીએ છીએ ખામી બરાબર. આ જે ત્રુટિ શબ્દ છે એ ત્રુટિ શબ્દનો મતલબ થાય છે ઉણપ અથવા તો ખામી બરાબર. તો કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ એટલે કે ખામી હોય છે બરાબર. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિઓ છે બરાબર એ સંપૂર્ણ પ્રમાણમાં કે એ પૂરતા પ્રમાણમાં જ્યારે એ પોષક દ્રવ્યો ત્યાં એ લેતા હોય કે પૂરતા પ્રમાણમાં સમયસર ખોરાક લેતા હોય, પરંતુ ત્યાં ઘણીવાર એવું બને છે કે આ ખોરાક લેતા લેતા ઘણીવાર અમુક જે પોષક દ્રવ્યો છે એની શરીરમાં ખામી રહી જાય છે. આ અમુક જે પોષક દ્રવ્યો છે એની શરીરમાં ત્યાં આ ત્રુટિ રહી જાય છે કે આ પોષક દ્રવ્ય છે એની શરીરમાં ખામી રહી જાય છે કે આ પોષક દ્રવ્યનું જે પ્રમાણ છે એ શરીરમાં ત્યાં નથી હોતું અથવા તો એ પોષક દ્રવ્યનું જેટલું પ્રમાણ શરીરને જરૂરી છે એટલા પ્રમાણમાં શરીરને એ પોષક દ્રવ્ય જે છે એ મળતું નથી, ત્યારે એ જે પોષક દ્રવ્ય છે તેની ખામી સર્જાય છે એટલે કે તેની ત્યાં ઉણપ સર્જાય છે, જેને કહેવામાં આવે છે ત્રુટિ. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. જો આ કોઈ પણ એક ચોક્કસ પોષક દ્રવ્યની જે ખામી શરીરમાં રહેતી હોય છે આ ખામી જો લાંબા સમય સુધી રહેતી રહે કે આ જે મેટલ પોષક દ્રવ્યની જેટલા પ્રમાણમાં શરીરને જરૂરી છે એટલા પ્રમાણમાં એ પોષક દ્રવ્ય શરીરને ન મળે એટલે કે એ પોષક દ્રવ્યની શરીરમાં ખામી રહી જાય છે, તો આ ખામી જો લાંબા સમય સુધી રહે છે એટલે કે લાંબા સમય સુધી આ પોષક દ્રવ્ય જે છે એ શરીરને પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી, તો તેના કારણે જે કોઈ પણ વ્યક્તિનું શરીર છે એમાં કેટલીક ખામીઓ અથવા તો કેટલાક રોગ જે છે એ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. એક કે વધુ પોષક દ્રવ્યોની ઉણપ શરીરમાં રોગો ઉત્પન્ન કરે છે. હવે કોઈ પણ એક પોષક દ્રવ્યની ખામી જો લાંબા સમય સુધી રહે અથવા તો એક કે એક કરતા ત્યાં એ વધુ પોષક દ્રવ્યોની શરીરમાં ખામી હોય તો શરીરમાં કેટલાક રોગો થવા લાગે છે. કોઈ પણ એક પોષક દ્રવ્યની ખામી હોય અથવા તો એક અથવા ત્યાં કોઈ પણ બે પ્રકારના પોષક દ્રવ્યોની ખામી હોય તો શરીરમાં તે કોઈ પણ ત્યાં રોગો કે ખામીઓ શરીરમાં ઉત્પન્ન થવા લાગે છે. લાંબા સમય સુધી કોઈ પોષક દ્રવ્યની ખામીને લીધે એ થતા રોગોને ત્રુટિજન્ય રોગ કહે છે. જો હવે આ જે ત્રુટિજન્ય રોગ છે એની વ્યાખ્યા છે કે ત્રુટિજન્ય રોગ એટલે કેવા પ્રકારના રોગ, તો કે લાંબા સમય સુધી શરીરમાં કોઈ પણ પોષક દ્રવ્યની આપણે જે પોષક દ્રવ્ય આગળના આગળ શીખી ગયા છીએ એ કોઈ પણ એમાંના કોઈ પણ પોષક દ્રવ્યની જો શરીરમાં લાંબા સમય સુધી ખામી રહે તો એ ખામીને લીધે જે રોગ થાય છે એ ખામીના કારણે જે રોગ થાય છે એ રોગને કેવા કહેવામાં આવે છે, એ રોગને ત્રુટિજન્ય રોગ કહેવામાં આવે છે. ફરીથી કે શરીરમાં લાંબા સમય સુધી કોઈ એક પોષક દ્રવ્યની ખામીને લીધે જે કાંઈ પણ રોગ કે જે કાંઈ પણ ખામીઓ સર્જાય છે એ રોગને કેવા રોગ કહેવાય છે, ત્રુટિજન્ય રોગ કહેવાય છે. આહારમાં પ્રોટીનની ખામીથી જે રોગ ઉભરી જવો, વાળનો રંગ ફીકો થવો અને ત્વચાના રોગો તેમજ ઝાડા જેવા રોગો થાય છે. જો આપણે જે કાંઈ પણ ખોરાક લઈએ છીએ જે કાંઈ પણ આહાર લઈએ છીએ એમાં જો લાંબા સમય સુધી પ્રોટીનની ખામી હોય એટલે કે એ પ્રોટીનની ઉણપ હોય કે જેટલા પ્રમાણમાં શરીરને પ્રોટીનની જરૂર છે એટલા પ્રમાણમાં શરીરને પ્રોટીન ન મળે તો એ પ્રોટીનની ખામીથી શું થાય છે, તો કે એ પ્રોટીનની ખામીથી ત્યાં આ જાય ફૂલી જવો, પછી વાળનો રંગ ફીકો થવો, પછી ત્વચાના રોગો થવા તેમજ ઝાડા થવા, આ પ્રકારના રોગો જે છે એ પ્રોટીનની ખામીથી થાય છે. ત્યારબાદ છે આહારમાં કાર્બોદિત કે પ્રોટીનની ખામીથી વ્યક્તિની વૃદ્ધિ અટકી જાય છે તેમજ વ્યક્તિ દુબળી અને પાતળી થતી જાય છે. કે જો લાંબા સમય સુધી શરીરમાં કાર્બોદિત અને એ પ્રોટીનની ખામી રહે એટલે કે જેટલા પ્રમાણમાં શરીરને કાર્બોદિતની જરૂર છે અને જેટલા પ્રમાણમાં શરીરને પ્રોટીનની જરૂર છે એટલા પ્રમાણમાં જો શરીરને આ બે પોષક દ્રવ્ય લાંબા સમય સુધી ન મળે
મળે તો તેના કારણે શું થાય છે કે એ જે કોઈ પણ વ્યક્તિ છે એના શરીરની જે કંઈ પણ વૃદ્ધિ છે કે ઉંમર અનુસાર એ જે વ્યક્તિના શરીરમાં જે ફેરફાર થાય છે શરીરની વૃદ્ધિ થાય છે કોઈ પણ ઊંચાઈમાં વધારો થાય છે કે શરીર વધવા લાગે છે આ બધી જે વૃદ્ધિ થાય છે શરીરનો જે વિકાસ થાય છે એ શરીરનો વિકાસ અને વૃદ્ધિ અટકી જાય છે તેમજ તે વ્યક્તિ દુબળી અને પાતળી થતી જાય છે એટલે કે એ વ્યક્તિ જે છે એ એવીને એવી દુબળી અને ત્યાં આ દુબળી અને પાતળી થતી જાય છે અને શરીરનો જે યોગ્ય ઉંમર યોગ્ય વિકાસ થવો જોઈએ થતો નથી તો અહીંયા આપણે જોયું છે કે દુબળીજન્ય રોગો અને શેના કારણે થાય છે કે જે કોઈ પણ પોષણ દ્રવ્ય છે એની ખામીથી શું થાય છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ જોવાનું છે કે આપણા જે આહારના મુખ્ય પોષક દ્રવ્ય છે એમાં આપણે જોયું હતું કે વિટામિન અને ખનિજ છે અહીં આપણે જોયું કે પ્રોટીન અને જે કાર્બોહાઇડ્રેટની ખામીથી શું થાય છે કેવા પ્રકારના રોગ થાય છે એ આપણે જોઈ ગયા પણ હવે આપણે જોવાનું છે કે આપણા આહારના જે મુખ્ય બે પોષક દ્રવ્ય કહી શકાય તેવું વિટામિન અને ખનિજ ક્ષાર આ બેની ઉણપથી આ બેની ખામીથી કેવા કેવા પ્રકારના રોગ થાય છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે થેન્ક યુ